આજે વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે બગડતા પર્યાવરણની ચિંતા માટેનો દિવસ. જ્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાની વાત કરવામાં આવે તો આજે ધાનેરા તાલુકામાં પણ તાપમાનનો પારો 44 ડિગ્રીની પાર જતો રહે છે. એકમાત્ર ધાનેરા તાલુકામાં રોજના અસંખ્ય વૃક્ષો કપાઈ રહ્યા છે. પોકળ કાયદા આજે સરકારી કર્મચારીઓની આડોડાઈના કારણે લીલાછમ લહેરાતા વૃક્ષો કોઈ પણ ડર સંકોચ વગર કપાઈ રહ્યા છે. પર્યાવરણ એક સમસ્યા બની ગઈ છે, જેના કારણે લોકોમાં પર્યાવરણને લઈ જાગૃતતા આવે અને લોકો પર્યાવરણની સુરક્ષા કરે તેવા હેતુથી દર વર્ષની 5મી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. 1972થી સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વિશ્વભરમાં પર્યાવરણ દિન તરીકે ઉજવવાનું નક્કી કરાયું. હરિત અર્થતંત્ર સામાન્ય માનવીની જીવન વ્યવસ્થામાં સુધાર આવે, સાથે સાથે પર્યાવરણ સામેના ખતરાઓમાં ઘટાડો થાય. વિશ્વમાં પ્રકૃતિના સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ 3જી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતા વન્ય જીવજંતુના શિકાર ઉપર અંકુશ અને રક્ષણના નિયમો આજે તેના શિલાલેખોમાં જોવા મળે છે. 1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામું બહાર પડાયું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તારીખ 5મી જૂનના દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. પરંતુ આજના આ યુગમાં આવા મહત્વના દિવસોની ઉજવણી પણ સરકારી ચોપડે માત્ર નોંધાય છે અને સરકારી રેકર્ડ ઉપર હજારો વૃક્ષોનું વાવેતર પણ થઈ જાય છે. સૌ જાણે છે, સૌને ખબર છે કે પર્યાવરણ જાળવણીથી ભરપૂર વરસાદ થાય છે. ધરતી ઉપર લીલાછમ ચાદર, શુદ્ધ હવા, ભૂગર્ભ જળતરણની યોગ્ય સપાટીની જાળવણી, પશુધનને યોગ્ય માત્રામાં મળતો ઘાસચારો, આટલા ફાયદા વૃક્ષો અને વરસાદથી થાય છે. પણ હાલના સમયે પર્યાવરણની સુરક્ષા દરેક દેશ માટે ચિંતાનો વિષય બન્યો છે. પરંતુ આ ચિંતા માટે હજુ માત્ર કેટલાક લોકો જ આગળ આવ્યા છે. ધાનેરા તાલુકાના ભાટીપ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાના ખેતરમાં 12,000 જેટલા વૃક્ષો વાવી પર્યાવરણ બાબતે જાગૃતતા બતાવી છે. ભાટીપ ગામના રમેશસિંહ રાજપૂતે પોતાની 20 વીઘા જમીનમાં 2 અલગ અલગ પ્રકારના વૃક્ષો વાવી તેનું જતન કરી રહ્યા છે. ખેતી માત્ર પાક ઉપર આધારિત નથી, પરંતુ પર્યાવરણની રક્ષા થાય તેવી ખેતી પણ કરી શકાય છે. આવા ધાનેરા તાલુકાના ખેડૂતે હાલ માલબાર, નીમ, મલેશિયા અને મહાગુની નામક વૃક્ષો વાવ્યા છે. ખાસ કરીને આ પ્રકારના વૃક્ષો વિદેશમાં વધુ વવાતા હોય છે. રમેશસિંહે પણ યુટ્યુબના માધ્યમથી આ વૃક્ષો થકી માહિતી મેળવી 12,000 વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણની જાળવણી સાથે ભવિષ્યમાં આવક પણ મેળવશે. આજે મારા ધાનેરા તાલુકાની અંદર વાત કરીએ 10 વર્ષ પહેલાંની તો ટેમ્પરેચર 35-40 ટકા હતું, આજે 40-45 ટકા પહોંચી ગયું છે. એટલે દાડન દાડે ગરમી વધતી રહે છે. એના માટે મેં મારા ખેતરની અંદર વૃક્ષો વાવ્યા છે, 2 પ્રકારના અલગ અલગ. એક માલબાર નીમ છે અને એક માગુની તરીકે ઓળખાય છે, બરાબર ને, મલેશિયાનું છે. એટલે એનાથી આપણને તો ફાયદો થવાનો જ છે, છતાં આપણા દેશ ભારત દેશને અને આપણા ગુજરાતને તો મોટો ફાયદો થવાનો જ છે, બરાબર ને. એટલે વૃક્ષોની અંદર તો આપણને સારી એવી આવક મળશે અને વધતા આપણો પર્યાવરણ અને પર્યાવરણ દિવસે દિવસે એની એનાથી ફાયદો થશે. કેટલી જમીને આને કેટલા વૃક્ષો વાયા છે તમે? એમાં વૃક્ષો વાયા છે મેં 12,000. કયા પ્રકારના કહેવાય? એમાં માલબાર નીમ છે અને માવગુની છે. અત્યારે કેટલો સમય થયો છે? એના 2 વર્ષ ને 4 મહિના થયા છે. હાલના સમયમાં ધાનેરા તાલુકામાં પણ કાળઝાળ ગરમી પડી રહી છે, પરંતુ આ ગરમી સામે કોઈ રક્ષણ આપે તો એકમાત્ર વૃક્ષ જ છે. આજે ગામના આગેવાનોએ પણ આ હરિયાળા વૃક્ષોના ખેતરની મુલાકાત લીધી તો પોતાના મોબાઈલમાં ટેમ્પરેચરમાં ઘટાડો જોવા મળ્યો હતો અને જાણે આટલા વિસ્તારમાં ઠંડક હોય એવી અનુભૂતિ હાલ થઈ રહી છે. જ્યાં અન્ય જગ્યાએ ગરમ લૂ આવી રહી છે ત્યારે આ ખેતરમાં લીલાછમ વૃક્ષો લહેરાતા ગરમીમાં પણ ઠંડક પ્રસરી રહી છે. વાત કરવામાં આવે તો પહેલાં 38 કે 35 સેલ્સિયસ રહેતું, પણ હમણાં મારા અંદાજે 44-45 આ દિશાનું મપાતું હોય, એટલે ધાનેરા બનાસકાંઠામાં આવે. પછી આજે જોતા આ ભાઈ અમારા રમેશસિંહ રાજપૂતે કમસે કમ 12,000 જેવા છોડ વાયા. અમે 12 થી ગરમીમાં આવ્યા બપોરના, એટલે એવું લાગતું હતું કે સારું તે હુંથી જવાય જ નહીં એમ હેઠતું, કેમ કે રોકાળી જમી હતી એટલે ગાડી જાય એમ નથી. પણ આટલે આવી અને અમે બધું જોયું તો એટલી ઠંડી મહેસૂસ થાય અને ઓક્સિજનમાં લેવામાં પણ બહુ એમ સફળતા રહે કે કશું ઓળ કોઈ બી એમ કે એકદમ ઉંમરલાયક માણસ હોય અને એને વચ્ચે રાખ્યો હોય તો એકદમ શ્વાસ લેવામાં પણ બહુ વહેલું થાય છે. અને આ પર્યાવરણ દિવસ છે એટલે હું એટલું ચોક્કસ કહીશ કે બીજા પણ આ રમેશભાઈ
રમેશ સિંહને જોઈ, એમના ખેતરને જોઈ અને બીજા પણ એવા વૃક્ષો વાવે અને વૃક્ષારોપણ કરે અને વૃક્ષોનું જતન કરે એટલે આપણું પર્યાવરણ સાચવાઈ રહેશે. ધાનેરા સહિતના વિસ્તારોમાં આજે પર્યાવરણ જોખમાઈ રહ્યું છે અને વૃક્ષો કપાઈ રહ્યા છે, ત્યારે આ ખેડૂતે વૃક્ષો વાવી સાચા અર્થમાં પર્યાવરણ જાળવવા માટે સફળ પ્રયત્ન કર્યો છે.